સબસ્ક્રાઇબર્સને પ્રમોશનલ કોલ્સથી રાહત આપવા માટે સરકાર તરફથી જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે અનરજિસ્ટર્ડ મોબાઈલ નંબર્સથી પ્રમોશનલ કોલ્સ કરવાની સ્થિતિમાં તેના ઉપર દંડ લાગશે અને તેમના દ્વારા કરાઈ રહેલા કોલ્સને ખોટા ટ્રેડ પ્રેક્ટિસનો ભાગ માનવામાં આવશે. મોબાઈલ સબસ્ક્રાઇબર્સને હાલ ઇન્ડિવિજ્યુઅલની ઓનરશીપવાળા 10 આંકડાના અનરજિસ્ટર્ડ નંબરોથી અન્ય પ્રમોશનલ કોલ્સ કરાઈ રહ્યા છે અને તેના દ્વારા કોમર્શિયલ મેસેજ મોકલવામાં આવે છે. જો કે આ નંબર કોમર્શિયલ યુઝ માટે રજિસ્ટર્ડ નથી હોતા અને તેનો ઉપયોગ પ્રમોશનલ કોલ્સ માટે ન કરવો જોઈએ. હવે એવું કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરાશે. ટેલિકોમ કંપનીઓ પર મોટો દંડ લગાવવાનો નિર્ણય ગત અઠવાડિયે સ્ટેક હોલ્ડર્સની સાથે થયેલી મિટિંગ બાદ લેવાયો છે. આ મિટિંગમાં દૂરસંચાર વિભાગ, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ભારત સંચાર નિગમ લિમિટેડ, એરટેલ, વોડાફોન અને રિલાયન્સ જીઓથી જોડાયેલા લોકો સામે થયા. તમામે મળીને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીના નિયમોનું પાલન કરવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે આ પહેલીવાર છે જ્યારે ટેલિકોમ ઓપરેટર્સ પર ગ્રાહકોની પ્રાઇવસી અને અધિકારોનું હનન કરવા માટે પેનલ્ટી લગાવવાની વાત કહેવાય છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.